અમરેલી જિલ્લામાં આવેલ અમરેલીમાં નાયબ ખેતી વિસ્તરણની કચેરીની મુલાકાત લેવામાં આવી. ન્યૂઝ ફોર ઇન્ડિયાના પીઆરઓ મેહુલ ત્રિવેદી દ્વારા તેમના ક્લાસ વન ઓફિસર નાયબ ખેતી નિયામક વિસ્તરણને પૂછવામાં આવ્યું કે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં દવા, ખાતર અને બિયારણના કેટલા સેમ્પલ લેવામાં આવ્યા, કેટલા પાસ થયા અને કેટલા ફેલ ગયા, કેટલાક વિરુદ્ધ આપની કચેરી દ્વારા કેસ કરવામાં આવ્યા, જે બાબતે તેના અલગ અધિકારી પીપળિયા દ્વારા વ્યવસ્થિત રીતે જવાબ આપ્યો હતો અને તેમના દ્વારા જે લોકો ડુપ્લિકેટ બિયારણ અને દવા વેચે છે તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરેક તાલુકા દીઠ અમે સ્કવોડની રચના કરી છે અને પૂરા જિલ્લામાં ક્યાંય પણ કોઈ ડુપ્લિકેટ દવા બિયારણ વેચતો નથી અને જો કોઈ ડુપ્લિકેટ દવા પકડાશે તેમના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી અમરેલી દ્વારા જંતુનાશક દવા, બિયારણ અને રાસાયણિક ખાતરના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે, તેમજ એની ગુણવત્તા નિયંત્રણની તમામ જવાબદારી રહે છે. ગુણવત્તા નિયંત્રણ અર્થે અમારા તમામ તાલુકાના ખેતી અધિકારી છે એ રાઉન્ડ ધ ક્લોક એમના વિઝિટરની મુલાકાતો લેતા હોય છે લાયસન્સ હોલ્ડરોની, તેમજ જ્યાં કાંઈ એવા શંકાસ્પદ લાગે એના નમૂના લે છે અને આગળની કાર્યવાહી કરે છે. ચાલુ વર્ષે અંદાજે 3 ઇનપુટમાં થઈ અને 46 નમૂના છે ફેલ ગયા છે, એ તમામની સામે આપણે છે કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. આ ચેનલના માધ્યમથી તમામને હજી જે આ લાયસન્સ હોલ્ડરો છે અને જે ડુપ્લિકેટ દવા, બિયારણ કે ખાતર વેચવાવાળા છે એને તાકીદ કરવામાં આવે છે કે સુધરી જજો, નહીતર તમામની સામે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે પોલીસને પણ સાથે રાખી અને FIR કરવામાં આવશે.